ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે કચ્છ સહિત ગુજરાતભરમાં ગુજકેટની પરીક્ષાનું આયોજન થયું છે. રાજ્યની એન્જિનિયરિંગ અને ડિપ્લોમા સહિત ફાર્મસી કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રમ ટેસ્ટ ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. બી ગ્રુપને બાદ કરતાં એ ગ્રુપ રાખનાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. કચ્છમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના નોંધાયેલા 1372 પરીક્ષાર્થીઓ સામે 38 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા છે. કુલ 1334 છાત્રો પરીક્ષા આપી રહ્યા છે. એ જ રીતે બાયોલોજીના નોંધાયેલા 581 છાત્રો પૈકી 38 ગેરહાજર રહ્યા છે અને 564 પરીક્ષા આપી રહ્યા છે. ભુજમાં ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, માતૃછાયા કન્યા વિદ્યાલય, વીડી હાઈસ્કૂલ અને લેવા પટેલ સ્કૂલ ખાતે પરીક્ષાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ધોરણ 12 સાયન્સના સેમેસ્ટર 3 અને 4ના અભ્યાસક્રમ આધારિત ગુજકેટની પરીક્ષા યોજાઈ છે. પરીક્ષાના અડધો કલાક પહેલાં પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ તેમની સાથે માત્ર રિસીપ્ટ, પેન અને સાદું કેલ્ક્યુલેટર જ લઈ જઈ શક્યા હતા. MCQના આધારે વિદ્યાર્થીઓએ પ્રશ્નોના ઉત્તર લખ્યા હતા. પરીક્ષામાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના 80 પ્રશ્નો પૂછાયા હતા. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મધુકાંત આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજરોજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને કચ્છ જિલ્લાની જિલ્લા પરીક્ષા સમિતિ, જેના અધ્યક્ષ માન્ય કલેક્ટરશ્રી છે, એમના સીધા માર્ગદર્શન હેઠળ ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષા ભુજ શહેરના 7 બિલ્ડિંગોમાં લેવામાં આવી રહી છે, જેમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના 1371 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. 1371 જીવવિજ્ઞાન એટલે કે બાયોલોજીમાં 580 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. મેથ્સ એટલે કે ગણિતમાં 799 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, વીડી હાઈસ્કૂલ, લેવા પટેલ કન્યા વિદ્યાલય અને માતૃછાયા બિલ્ડિંગમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તમામ બિલ્ડિંગમાં સીસીટીવીની સગવડ છે, સીસીટીવી સાથે પરીક્ષા અપાઈ રહી છે. માન્ય કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે. સુરક્ષાની પૂરતી સુવિધા માન્ય DSP સાહેબ દ્વારા કરવામાં આવી છે અને એનો ઝોન ઓલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર સ્ટ્રોંગ રૂમ છે પેપરનો. દરેક પરીક્ષા બિલ્ડિંગ ઉપર પોલીસ તૈનાત છે. કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો અને મોબાઈલ લઈ જવાની સખત મનાઈ છે. આજે સવારે જે ભૌતિક રસાયણશાસ્ત્રનું પેપર હતું, એમાં 1372 વિદ્યાર્થીઓએ નોમિનેશન કરાવેલ, તેમાંથી 1334 વિદ્યાર્થી હાજર રહ્યા છે અને 38 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા છે.